કોરોનાની મહામારીને લઈ અનેક તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે ત્યારે પાલનપુર પાટિયાના ગણપતિ મંદિરના મહારાજે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયામાં એક વિડિયો મૂકી ભાજપ શાસકો સામે આક્રોશ દાખવ્યો હતો। સુરતમાં હાલ કોરોના બેકાબુ થઈ ગયું છે અને જોવા જઈએ તો સૌથી વધુ પોઝિટિવ કેસ હાલ કોરોના પોઝિટિવના સુરતમાં જ આવી રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા સુરતમાં અનેક કડક નિર્ણયો લેવાઈ રહ્યા છે જેને લઈ અનેક લોકોમાં સરકાર અને તંત્રની કામગીરીનો વિરોધ જોવા મળ્યો હતો। ત્યારે પાલનપુર પાટિયા ખાતે આવેલ ગણપતિ મંદિરના મહારાજનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં તેઓ દ્વારા ભાજપ સામે પસ્તાળ પાડવામાં આવી છે। મહારાજે ભાજપની ભવાઈ સામે વેદના વ્યક્ત કરી હતી અને ભાજપના નેતાઓ રાજધર્મ ભૂલ્યાનો આક્ષેપ કર્યો હતો। ચૂંટણીમાં કોરોના નહીં પણ લગ્ન પ્રસંગોમાં કોરોના વધ્યો જેવા નિવેદનોનો વિરોધ કર્યો હતો અને શાસકોની સામાન્ય લોકો સામેની બેવડી નીતિને લઈ રોષ જોવા મળ્યો હતો। અમારું કૂતરું એ કૂતરું અને તમારું કૂતરું છે એ ટોમી, અત્યારે કોઈ ભાજપ વિશે બોલવા રાજી નથી। મતલબ કે બોલશો તો તમારી ઉપર કેટલી બધી જનતા ચડી જશે કે કોઈ પણ સાધુ કોઈ પણ ભાજપ વિશે બોલવા તૈયાર નથી કે તમે જે કરો છો એ રાજધર્મ નથી। તમારી જ્યારે ભવાઈઓ ચાલતી હતી ત્યારે તમારી ચૂંટણીની અંદર તમે સન્માન સમારોહ કરો ત્યાં સુધી કંઈ કોરોના નેડો જ નહીં। હવે પરીક્ષાઓની એક્ઝામની વાત આવેલી, સામાન્ય એક્ઝામની અંદર 100, 200, 500, 1000 વિદ્યાર્થીઓ હોય તો અહીંયા કોરોના નડે ને તમારી ભવાઈઓમાં અને રેલીઓમાં ક્યાંય કોરોના નેડો નહીં। પછી તો કે લગ્ન હોય તો 5-5, 10-10 હજારના મેમા ફાડીને આપી દેતા હતા। યુપી સરકાર જે ગુજરાત 4 ગુજરાત થાય એવડું યુપી થાય તો ત્યારે કોઈ યુપીમાં પણ એકાદો મેમો ફાડાણો હોય એવું મને નથી સંભળાતું, કારણ કે ત્યાં રાજધર્મ કરવાવાળી સરકાર છે, યોગી સાહેબની સરકાર છે કે જેમણે ફૂલ કહી દીધું હતું પોલીસને કે ક્યારેય કોઈ નાના માણસને હેરાન કરવાનું નથી થતા અને અહીંયા તો નાના માણસ હેરાણમાં હેરાન છે। જો 10 વાગ્યા પછી વેપાર ચાલુ કરવાનો હોય નાના ટેકડીવાળા લોકો અત્યારે હેરાન છે, કોઈ બોલવા રાજી નથી। કાં તો કે ભાઈ ભાજપ કંઈ વાંધો નહીં, મારી અંદર મારા ફેસબુકની અંદર પણ ઘણા બધા ભાજપવાળા છે, ખોટું લાગે તો કંઈ ફેર ન પડે, કંઈ જ ફેર ન પડે, પણ આજે બ્રાહ્મણ તરીકે હું નહીં બોલું તો એમ કહેવાય કે મારો જન્મ એડે ગયો। તમારી ભવાઈઓ ટાણે તમે ક્યારેય કોઈને એમ ન કીધું કે આ કરો તે કરો, તમારી ભવાઈઓ પતી ગઈ પછી હવે વધુ પતી ગયું ને હવે અમારે નિયમમાં રહેવાનું, અમારે 10 વાગ્યા પછી ઘરમાં ઘરી જવાનું, વાહ તમારું શાસન જો આવું ને આવું રહ્યું તો આગલી ચૂંટણીની અંદર ભાજપના એક પણ મત આપવા કોઈ રાજી રહેશે નહીં, નહીં અને નહીં। તમારી જેટલી સીટો કપાણી છે એનાથી 10 ગણી તમારી સીટો કપાશે એ હું તમને ચેલેન્જ આપીને કહું છું। જય હિન્દ।